તો રામ મંદિર વિવાદને લઈને અયોધ્યા પહોંચ્યા છે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે. બ્રેકિંગ ન્યૂઝ, પત્રકાર પરિષદ તેમણે કરી છે. રામ મંદિરના નિર્માણનો તેમણે લલકાર કર્યો છે. અહીં તેમણે કહ્યું, બને તેટલું જલ્દી રામ મંદિર બનાવવા હાકલ તેમણે કરી છે. ચૂંટણી આવતા રામ નામ પછી જ આરામ છે, ઉદ્ધવ ઠાકરેનું આમ કહેવું છે. અયોધ્યાથી ઉદ્ધવ ઠાકરેએ કર્યો છે લલકાર અને કહ્યું છે રામ મંદિર બનાવવા જલ્દીથી જલ્દી રામ મંદિરના નિર્માણ માટે છે તેમની હાકલ. આજ મેં જબ શ્રી રામ પ્રભુ કા દર્શન કરને કે લિયે ઉસ જગહ પર ગયા થા જહાં હમારા રામ મંદિર હૈ. બીચ મેં મેને સુના થા કે મુખ્યમંત્રી યોગીજી ને કહા કે મંદિર થા હૈ ઔર રહેગા. યે તો હમારી ધારણા હૈ, હમારી ભાવના હૈ. દુઃખ ઇસ બાત કા હૈ કે વો દિખ નહીં રહા. વો મંદિર દિખેગા કબ? થા હૈ ઔર રહેગા, યે તો બાત હૈ, લેકિન દિખના ચાહિયે. વો દિખ નહીં રહા. વો દિખેગા કબ? જલ્દ સે જલ્દ ઉસકા નિર્માણ હોના ચાહિયે. और जैसे मैंने कल कहा कि अब चुनाव के लिए कुछ दिन बाकी रहेंगे, कुछ महीने बाकी रहेंगे, एक सेशन अभी आखिरी सेशन होगा, तो चलो लाओ एक कानून बनाओ, अध्यादेश लाओ. शिवसेना तो आपका साथ हिंदुत्व के लिए दे ही रही थी, दे ही रही है, और हिंदुत्व के लिए कुछ अच्छी बातें होगी तो उस विषय तक हम साथ देंगे. ઉદ્ધવ ઠાકરે અયોધ્યાથી લલકાર કર્યો છે. રામ મંદિર હતું, છે અને રહેશે, પરંતુ તેનું વાસ્તવિક સ્વરૂપ ક્યારે જોવા મળશે તે સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે રામ મંદિરનું નિર્માણ શક્ય તેટલું જલ્દી થવું જોઈએ.